વેચતા નહીં તમે, ભરી દહા બધાય. અને હાહાકાર મચ્યો, તો કોણ ભેળવે, ગધેડા વાળો કેમ ભેળવે ભાઈ? ઈટાટા નામનો કંસ આવ્યો, ઈ કે લાવ લાવો હું ભેળવી દઉં, સમજાય છે? એ લઈ જાય છે સરકાર પાસેથી, એને દળે છે, પછી ભેળવી નો તો ભગવાન જાણે, પણ મારા દીકરાએ પડીકું વાળી દીધી, સમજાય છે વાત? અને પડીકા ઉપર લખ્યું 20 રૂપિયા. હું લખ્યું 20 રૂપિયા લખ્યું, એમ નહીં સમજાય તમને? ગવવાણે રહી ગયા, મીઠું મોર થઈ ગયું, સમજાય જ નહીં તમને. વાત અહીંયા સમજવાની છે, આ કંસો કેવી નીતિ અને તમારે લીધા વગર છૂટ્યો જ નથી. તો એવો એક બીજો દાખલો છે, એ દાખલો એવો છે પાણીનો. આ ભારત ભૂમિમાં પાણીની કોઈ કિંમત નથી, મફત પાણી, સેવાનું પાણી, સમજાય છે ને? પાણી મફત, પરમ હતા, પરમના દાતા હતા આપણી પાસે, મફત પાણી, ક્યાંય પાણીનો ગ્લાસનો પૈસો નહીં. પણ એ કંસ આવ્યો ગામમાં, એને એમ થયું કે હાલવા પાણી વગર કોઈને હાલતું નથી, તો આનો ધંધો કરાય, કેમ કરવો? વળી આપણા એમબીઓ ને બોલાવ્યા, આપણા છોકરાઓ, એ કે આવો આવો, એનું અમે પગાર દેવું, પણ આ પાણીનો ધંધો કરવો. જોયું કોમ્પ્યુટરમાં બજે, ઈ કે આમાં બેક્ટેરિયા કરી ગયા, આ પાણી ન પીવાય, સમજાય છે ને? ઈ પેપરોમાં આપણે પેટે હાથ કરવા, મેં કે મરી ગયા, આ કેમ પીવું? અને એ ભાઈ ભગુડા વળ્યા, અને પાછો બિસ્લેરી નામનો કંસ આવ્યો, ઈ કે લાવો લાવો બેક્ટેરિયા, હું એનો વાપે કાઢી દઉં. પછી તેને કાયદાક નો કાઢી, હજી ખબર નથી, આ તાપિયા વળી ગયા, કાયદાક ની ખબર નથી, પણ એને બોટલમાં ભરી દીધું, સમજાય છે ને? એ બોટલ ઉપર લખી નાખ્યું, પણ હલાશે ગામડા વાળા પીવે ને, આ તો મોકું, પણ આ કેમ પીવું? અરે વળી પાછા છોકરા ને બોલ્યા, ગેલા તો ગામડા વાળા ને જ પીતા, તો મરી જાય, ધંધો જ ન હાલે. વળી છોકરાઓ કે હા, આ બોટલમાં ન ભરાય, પાઉસમાં ભરો, એટલે ગામડા વાળો પી હે કે, અને ભર્યું હળાવે પાઉસમાં. અને આ જે મજૂર શીખે ઠપકારવા મહિનો, એની ઉપર 20 રૂપિયા લખ્યું છે. વાત અહીંયા છે, સમજાતી નથી તમને? દૂધ વાહે રાખીને પાણીને મોર કરી દીધું, વાત સમજો આ બધી. તો આવા કંસો આપણી સુધી પહોંચ્યા છે, એમાંથી નીકળવાનો એક જ ઉપાય છે, ઝીરો બજેટ ખેતી, ફક્ત ઝીરો બજેટ ખેતી, દેશી ગાય, જર્સી નહીં, કોઈ જર્સી ને કહેતા નહીં, જર્સી મારી નાખે આપણને, એનીથી ટોટલી રોગ જર્સી થી આવે છે, જર્સી ગાય છે જ નહીં, ગુંડ છે. દેશી ગાય, ભારતની દેશી ગાય થીને જ આ ખેતી થાય, ભેંસ નહીં, કોઈ ભેંસ નું દૂધ ખાતા તો મૂકી દેજો, નકર તો વહેલો વારો આવી જવાનો છે. આજે નો સમજાય તો દાખલો છે એનો, કે તમારા ગામમાં તાજી વ્યાય ગયેલી ભેંસ લાવો ચોકમાં, અને તાજી વ્યાય ગયેલી ગાય લાવો ચોકમાં, બેના વાસણું હારે લેતા આવો, અને ધવરાવી દો આખા આખા, જેટલું દૂધ હોય એટલું ધાવી જાય પાડરું ને વાસણું, જેવું પાડરું પૂરેપૂરું દૂધ ધાવી જાય, ને ત્યાં બે જા, એ પછી હલી નહીં શકે, અને ગાયનું વાસણું ફેંકડે સરશે. હવે તમારે નક્કી કરવાનું, પાડા જેવું થવું છે, વાસડા જેવું, એ તમારે નક્કી કરવાનું, સમજાય છે? આ વાત સમજી, અને આ વાતની એટલા માટે કરી છે, હાંતા હાંતા કરી છે, પણ છેલ્લે પોઈન્ટે છે, પાછા નહીં વળ્યા તો કોઈ બચાવવા આવવાના નથી. બધા જ રાજકીય નેતાઓ, કૃષ્ણે કીધું તું એ મારા મામા છે, સમજાય છે ને? મારો મામા એટલે કંસ, અને કંસ કોઈથી તમારું ભલું કરે નહીં. તમે જ્યાં સુધી ખેડૂતો ગોવાળિયા ઉભા ન થાય, રામ વખત ના વાંદરા ઉભા ન થાય, સમજાય છે ને? ત્યાં સુધી રાવણ મરે એ વાંદરા, એટલે આપણે જેનું શોષણ થઈ જાય એ વાંદરા, જેના ખાલી ઘર કરી દે, કરજ વધી જાય, આત્મહત્યા કરી નાખે, એ જ બધાએ વાંદરા કીધા છે, એ જ બધાએ ગોવાળિયા કીધા છે. ઉભા થાય એટલે એક પણ ભારતનો કંસ બચે નહીં, એવી આ પદ્ધતિ છે, તમે જોઈ લો. અને છેલ્લા કંસમાં આ તો મેં ખાલી મીઠાનો દાખલો દીધો, એક કંસ રહી જાય છે, એમને એમ થાય કે આ ડીઝલ કંસ નહીં હોય, ડીઝલ એ જબરજસ્ત કંસ છે, અને એ તમારી ઉપર નાખવામાં આવ્યું છું, ઘણા એને મોટરસાયકલ છે ને, લગભગ ને એક એવો નથી કે નથી, હુકારા કરી મજા આવી જાય, તરત અવાય, તરત વાડીએ જવાય, પણ કંસ છે ખબર નથી. હવે તો ભેંસના દૂધ ને આળા સડી ગયું છે, 8 વાગે વાડીએ જાય, ખેડૂત નો છોકરો વાડીએ જાય ને, હળો માવો ભૂલી જાય, સમજાય છે ને? ન્યાથી પાછો આવે હુંકાર, કઈ ગાડી છે આ ઘડીએ, ગામમાં આવીને માવો લઈ જાય, માવો છે એ 8-8 રૂપિયાનો મળતો હશે, પાછો વાળીએ જાય, 1/2 લિટર પૂરું, 1/2 લિટર એટલે 40 થાય, 8 ને 40 48 નો રાજા માવો નતા ખાતા, આપણે ભટકાઈ ગઈ,
નીર લેવા જાય વાડી હુંકાર આકડી માહર પછાડ જાય આકડી આવ્યો લઈને મણ આવે જાય છે ને લઈને પાછો આવે એટલે અડધો લીટર પૂરું ચાલી થાય જામનગર માં પાતરી ની મળે વાવવાની નહીં વાટવાની નહીં લઈ જાઓ પાતરી માં વાટવા જાય ઘરની મોટરસાયકલ ચાલી સમજાહે નહીં આ કાંસ બીજો છે આ બધા જ કંસો છે એમાંથી નીકળવાનો એક જ ઉપાય છે ઝીરો બજેટ ખેતી તો આ વાત મેં કરી છે તમારા દિલમાં જો ઉગે તો આનો વર્ગ છે આનો વર્ગ ભાવનગર જિલ્લામાં છે હવે ભાવનગર જિલ્લામાં લગભગ તો પાલીતાણામાં થશે કારણ કે જૈન દેરાસો મોટા છે રહેવાની વ્યવસ્થા ત્યાં જાજી થાય અને ભાવનગર ખૂબ જાગેલું છે આ વર્ગ છે મે મહિનામાં છે હજી તારીખ નક્કી નથી થઈ પણ 5 થી 15 તારીખની વચ્ચે મે મહિનાની 5 થી 15 ની વચ્ચે આ વર્ગ છે હું તો કહું છું કે બધા એ જ આ વર્ગ ભરવો છે આ વર્ગનું નામ છે મહિલા વર્ગ તમને નવાય લાગશે કે મહિલા વર્ગ કેમ આ વખતે રાખ્યો તો અત્યાર સુધી અમે 6 વર્ગો કર્યા બધા ભાઈઓ જ આવ્યા અને પાછા ઘેરે જાય ને એટલે પાછા ફોન કરે ઘરવાળી માનતી નથી કે એટલે આ વખતે નક્કી કર્યું છે કે બે માણસને ભરવો વર્ગ તો આ વાત આખી આખી સમજાય અને એટલો સરસ વર્ગ હોય છે અમે વ્યવસ્થા સરસ કરીએ છીએ એટલે એ વર્ગ આપણે ભરવો જોઈએ ભરશો તો બાણે નીકળી સાધુ મેં તો ખાલી વાત કરી છે હરેશભાઈ તમને ખાલી એનો દાખલા સમજાવશે કે મેં કર્યું છે પણ શીખવું હોય તો વર્ગ ભરવો પડે તો આ વર્ગ બે મહિનામાં છે અહીંયા મહેશ નકુમ મહેશભાઈ ને આપણા બધા જ મગનભાઈ ને તમને આની બધી જ માહિતી પહોંચી જશે તમે આ બાબતમાં ખૂબ આગળ વધો એ જ અમારી અભ્યર્થના છે અહીંની આપણી ઝીરો બજેટની એક બુક છાપી છે પ્રાથમિક માહિતી આપી છાપી છે અમારી પાસે ઓલી બુક કઈ છે કે જેને પાલેકરજીએ લખેલી છે એ બુક કઈ છે એની કિંમત છે પણ આ તો અમે મગનભાઈને રિક્વેસ્ટ કરી હતી કે આ અમારે આવી એક બુક આ ખેડૂતની ઘરે ઘરે પહોંચે તો તમારી બેંક જે દાન દેશો તો અમને દે નહીં સમજ્યા એને દીધું અને આપણને આ 5000 બુકો છાપી દીધી છે તમને બધાને અહીંથી આ બુક મળવાની છે આ ખેડૂતોના ઘરમાં જાય તો ગીતા છે કદાચ તમારી કલ્પનાની કામ કરે એવી આ તાકાત વાળી બુક છે એટલી સરસ આપો બધું જ આમાં અમે મેં બોલ્યા છે એનું ખેતી કેમ કરેલી પદ્ધતિ લખી છે એથી કોઈને આગળ જોતી છે તો અમારી પાસે થોડી ચોપડી એ પણ છે જે પાલેકરજીએ લખીને મોટી બુક છે એની 50 રૂપિયા કિંમત છે તો એ જોતી છે તો મળશે પણ મને લાગે છે કે આ બુક તમને લગભગ પરિપૂર્ણ થઈ જશે છતાંય કોઈને આગળ મગજ દોડાવવું હોય તો એ અમારી પાસે માગી શકે છે તો વિશેષ હવે હું કહું છું કે અમારા હરેશભાઈ જે તને ખબર શહેર મૂકીને પાછો ગામડામાં આવ્યો છે અમે ગામડું મૂકીને શહેરમાં જઈ છોકરી ગોતવા તું પાછો આવ્યો છો ભાઈ તો અમને કઈક તારી ખેતી શું છે એ બધાય ભારત માતા કી ગાય માતા કી ધન્યવાદ પ્રફુલ દાદા બધાને મોજ આવી ને એકદમ વેદાત્મક રીતે અસરકારક આપણે બધાને વાતો જે સમજાવી એ હકીકતે સમજવાની નથી પણ જીવનમાં ઉતારવાની પણ છે તો જ આ કંસનીતિમાંથી બચી શકાશે મિત્રો જીવન પ્રફુલભાઈએ તો આખું જીવન ખેડૂતો માટે ખર્ચી નાખ્યું છે અને હવે આપણે આપણા માટે નહીં જાગીએ ને તો આનાથી બીજો એક સહેલો અને સીધો રસ્તો નહીં હોય એવું અમે માનીએ છીએ મિત્રો આ વર્ષે જ આપણે જોયું ટેકાના ભાવ માટે કેવી માથાકૂટ થઈ હવે પાછી પાણી માટે અત્યારે થઈ રહી છે નર્મદાનું પાણી ખલાસ થઈ ગયું છે કોણે કહ્યું માણસોએ મિત્રો આ પદ્ધતિ એટલી અસરકારક છે કે એમાં ટેકાના ભાવ માટે કોઈ આંદોલન કરવાની જરૂર નથી બસો સળગાવવાની જરૂર નથી સંસદ ઘેરવાની જરૂર નથી પાણી માટે કોઈ આંદોલન કરવાની જરૂર નથી માત્ર 10% પાણી 10% વીજળી અને આપણા છેડાપાડાની વનસ્પતિઓના અર્ક અને ગાયનું ગોબર અને ગૌમૂત્રથી આ સંપૂર્ણ ખેતી થઈ શકે છે અને વર્ષોથી માણસો કરી રહ્યા છે એના અમે ઘણા બધા ફાર્મ મહારાષ્ટ્રમાં નવરાત્રીમાં જોઈ આવ્યા અમે 6 દિવસનો પ્રવાસ કર્યો હતો બધાએ ફેમિલી સાથે હા અને પાલેકરજીએ એવું મોડેલ ફાર્મનું મોડેલ આપ્યું છે કે 1 એકરમાં તમે 12 લાખ સુધીનું ઉત્પાદન મેળવી શકો ભલે કદાચ અત્યારે તમને ગપગોળા લાગે અત્યારે 5-8 લાખ તો મેળવી જ રહ્યા છે તો 12 લાખ સુધીનું નવું લેટેસ્ટ મોડેલ એને વિકસાવ્યું છે એમાં કયા કયા પાકો હોવા કઈ રીતના હોવા ઓપ્શનલ પાકો શું શું હોય અને કઈ રીતના કરવું એ આખું આ જે બીજી બુક કીધી 50 રૂપિયા વાળી એ બુકમાં પણ છે અને વર્ગમાં તમે આવો તો વર્ગમાં છે મિત્રો અમે જયારે જામકંડોણા ગયા ને ત્યારે જ પ્રફુલ દાદાને કીધું હતું કે અમારું જામનગર
આમાં છે જ નહીં. જામનગરના ગયા ગયા લોકો જતા 5000 ખેડૂતો હતા ને, એમાંથી મોટા ભાગના પ્રફુલભાઈ અમરેલીથી જ લેવા હતા. અમે આપણે પાછળ રહી ગયા હતા. એટલે પ્રફુલદાદાને કીધું, અમે ગમે ત્યારે જામનગર બોલાવીએ તો તમે આવશો ને? તો કે જરૂર આવશું ખેડૂતો માટે. અને મિત્રો, આ 1.5 વર્ષના અંતે અમે જયારે પ્રફુલદાદાને ફોન કર્યો હોય અને પ્રફુલભાઈ ત્યારે નાનક પડી, ગમે ત્યાં સેમિનાર રાખવું હોય, આવડી ઉંમરે પણ સતત ખેડૂતો માટે પ્રયત્નશીલ અને ચિંતાશીલ છે, અને એમાં આપણે બધા સાથે છીએ. ખેડૂતોને ગમે ત્યાં માહિતી માર્ગદર્શન જોઈએ, ગમે એ જોઈ, એના માટે સતત પ્રયત્નશીલ રહીએ. અમે ભલે નોકરી કરતા, અમે રાતપલી કરીને દિવસના કામ કરીએ, નોકરી રાતે કરવા જાય, દિવસના કામ કરીએ સેવાનું. અને આ સંપૂર્ણ ઈશ્વરીય કાર્ય છે. જો આપણા માટે કોઈક કરતું હોય તો પછી આપણે તો કંઈક કરવું જ જોઈએ ને. તો એના માટે ઘરથી બહાર નીકળવું પડે. ગમે ત્યાં શિબિર હોય, આવા સેમિનાર હોય, આપણે તો આવીએ ને, આપણી સાથે બીજા 5-10 ખેડૂતોને પણ લઈ આવવા જોઈએ. નકર આ ભગીરથ કાર્ય કર્યું છે. આ સમૂહ લગ્ન સેવા સમિતિએ આપણા જમણ સહિતની ધ્યાન રાખી છે, ચા પાણીની આવી બધી સરસ મજાની વ્યવસ્થા, એ સફળ ન થાય. આજે અમને 500 માણસોનો અંદાજ હતો, હવે 500 માણસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, પણ હજી ખેડૂત પોતાના માટે જાગૃત નથી. એનો પણ ઘણા બધા એવા છે. બહુ સરસ વાત છે. અમે આવી પાલેકરજીની 2 શિબિર કરી અને ફેમિલી સાથે, અમે ખેડૂત પુત્ર છીએ, ખેતી જાતે નથી કરતા, છતાંય ફેમિલી સાથે જઈએ. અને તમને હું રિક્વેસ્ટ કરીશ કે જાઓ તો ફેમિલી સાથે જાઓ. એટલે પ્રફુલભાઈ કે જેમ પછી ઘરે આવીને માથાકૂટ ન થાય કે હવે ગાય હું નહીં રહું રાખું ઘરે, એ હોમ મિનિસ્ટરને પ્રશ્ન ન રહ્યો, બરાબર છે. અને મિત્રો, આપણે હવે નેક્સ્ટ હરેશભાઈને સાંભળવાના છે. હરેશભાઈ સાથે અમે 6 દિવસ